તો ભાઈ આ છે શ્રાવણ મહિનાનો પહેલો હોમવર્ક અને આને વાળ કપાવવા છે. બોલો, નથી વૈધા એટલા નથી વૈધા રહેવા દે. ઊંધો છે ભાઈ, ઊંધા આટા વાળી ઓલી બધા કપલીન છે, ઈ નો સમજે, ઈ નો સમજે. આવ ટૂંકા કરવાના કીધા પણ હાવ આવવાનું તા કીધા ધકો કર નહીં ગો. અરે પણ આટલા બધા કમો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. તો મિત્રો, આજ છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આજથી શરૂઆત થાય છે શુભ શ્રાવણ માસની. તો બધાને હર હર મહાદેવ, કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ભાઈ, મમ્મીએ બિલ્લીની નીચે શિવલિંગની સ્થાપના કરી છે. આ છે બિલ્લી અને અહીંયા નીચે શિવલિંગની સ્થાપના કરી છે. યુગભાઈ જો અમારે પૂજા કરે છે, પપ્પા ભોળાનાથની પૂજા કરે છે. ભોળાનાથ ને બીલી પતરણ ચડાવી દીધું છે અને હવે મમ્મી પૂજા કરે છે ભોળાનાથ ની. આજ શ્રાવણ માસ બેઠો છે, આજ પહેલો દિવસ છે અને સોમવાર છે. જય ભોળાનાથ, જય ભોળાનાથ. તો હવે મા દીકરો ભોળાનાથ ની પૂજા કરે છે. યુગભાઈ ઓમ નમઃ શિવાય બોલો. મહાદેવ મહાદેવ. વાહ વાહ, સરસ યુગભાઈ, સરસ પૂજા કરી લીધી એમ ને ભોળાનાથ ની. જય માતાજી, જય માતાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ યુગભાઈ, હર હર મહાદેવ. શ્રાવણ મહિનો શરૂ થાય છે તો બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના અને આજથી બધા તહેવારોની મોજ. આજથી બધા તહેવારો શરૂ થાય, રોજ હવે નવું નવા કપડા પહેરી નાહી ધોઈને તૈયાર થઈને નવું નવું રાંધીને ખાવાનું. આ ગટી નહીં ખાવાનું મમ્મ, ફરાળ હમણાં સવારમાં કર્યું. આ ગટી આજ તો સોમવાર છે પણ હવે દર રોજ કઈક ને કઈક, હજુ ભોળાનાથ ને આજ કઈક નવું જુવારવાનું હોય પછી કેટલા બધા નકરા તહેવાર આવશે એમ, એટલે નવું નવું રાંધવાનું જોઈએ. બીજું કે કાલે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ હતું, તમે તો સુઈ ગયા હતા, જાગરણ કઈક રહ્યું નહોતું. યોગે મને 11:30 સુધી જગાડી હતી, પછી જ્યાં 12 વાગે હુતા ને તો 3 વાગે લાઈટ ગઈ, 3:30 સુધી લાઈટ વહી ગઈ હતી, વરસાદ નહોતો તોય. પછી સવાર મોડું ઉઠવામાં થોડુંક થઈ ગયું તો એ કામ બામ પતાવીને ભોળાનાથની સેવા પૂજા કરી લીધી છે. હવે બપોરાનું ઉટાણું કરશું. વાહ ભાઈ ની રમતો જો, તારે ભોપ થઈ જવું છે. ગટી એ ગટુડી, એ ગટુડી. ભોળાનાથ ની પૂજા કરી લીધી છે અને ભાઈ હું બાકી રહી ગયો છું ભોળાનાથ ની પૂજા કરવામાં. તો પેલા ભોળાનાથ ની પૂજા કરી લઈ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધે પૃષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનામૃત્યુર્મોક્ષે મામૃતા જટાગટાર સંભ્રમમ ધમંત નિપનિધરી વિરોલ વિચ્ચવેલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગધર લલપટ પાવકે કિશોર સદ શેખરે રિષણમ મમ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ચંદન છે ને. ઓમ નમઃ શિવાય. યુગભાઈ બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બે હાથ જોડી પગે લાગતો. વાહ વાહ વાહ, પગે લાગો બે હાથ જોડી. ભોળાનાથ ની પૂજા કરી લીધી છે અને હવે ભાઈ જળ ચડાવે છે અને પૂજા કરે છે અને આજ અમારું આખું ઘર સોમવાર રહ્યું છે શ્રાવણ મહિનાનો. ઓમ નમઃ શિવાય. વાહ વાહ, સરસ સરસ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો ભાઈ આજ છે શ્રાવણ મહિનાનો પહેલો હોમવર્ક અને આને વાળ કપાવવા છે. બોલો, નથી વૈધા એટલા નથી વૈધા રહેવા દે. આજ સોમવાર છે, નો કપાવાય. કેમ નો કપાવાય? એવું કઈ લખ્યું છે? લખ્યું નથી પણ નો કપાય તો સારું. ના ના, એવું કઈ ન હોય.
ગમે ત્યારે કપાવવાના હોય, વધી જાય ને વાળ એટલે કપાવવાના હોય. ઊંધો છે ભાઈ, ઊંધા આટા વાળી ઓલી હું કેવાય કપલીન છે, ઈ નો સમજે, ઈ નો સમજે. ભાઈ આપડે કોઈ એવી માન્યતામાં આપડે પડતા નથી, જેને હોય ઈ ભલે માને, બાકી હું એવું નથી માનતો. એમ તો મોરારી બાપુએ કીધું છે શનિવારે વાળ કપાવાય એટલે કપાવાય, એવું કઈ છે નહીં. પણ હવે આ ઊંધો છે, ઊંધો જ હાલ છે ઠેઠ સુધી. ના શનિવારે નો કપાવાય ઈ વાત હાસી છે, પણ તો વાણન તો દુકાન ખુલે જ રાખે છે, કારણ કે એને તો ધંધો કરવો જ છે. આજે જ જવું છે એમ ને કપાવવા? આજે જ જવું છે. ઇન્દુબેન આને કઈ સમજાવો, ઈ કહે છે મારે આજ વાળ કપાવવા. પણ ઈ સમજે નહીં, સમજાવું તો ઈ નો સમજે, એટલે ભલે કપાઈ આવો. ઈ કે હું ભોળાનાથ નું એવું કઈ માનતો નથી, શ્રદ્ધા માનું છું, અંધશ્રદ્ધા નથી માનતો. તો હવે ઈ કે એમ બીજું તો? હા બીજું હું એને રહેવા દે, દુબઈ માં કપાઈ આવો વાળ. તો ભાઈ જાય છે બે ભાઈઓ બગસરા વાળ કપાવવા. ભાઈઓ આવી ગયા છે ઘરે, અને ભાઈ ના વાળ કેવા કપાઈ તમારે જોવા છે? તમે કીધું એટલે ટૂંકા કાપી નહીં ખા. તો હાવ ટૂંકા કરાવવાના કીધા, પણ હાવ આવવાનું તા કીધા કે હાવ કઈ ઢકો કર નહીં ગો. અરે પણ એટલા બધા કપો. બસ મમ્મી હવે મારી આબરૂ થોડીક તો રહેવા દે. લઈ ટૂંકા ખાલી કીધા, પણ આવવાનું હું વાંધો છે. પણ હાવ આવવાનું તો તમે કાયમ વાહે લઈ ગયા તા, ટૂંકા 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 કરાવવા એક, પણ હાવ આવવાનું હું કરાય ગયા તને જ ખબર હોય ને લાલા. હરખા જ કરાવ્યા નથી. તારે તો કહેવાય ને કે આવા નો કાપતા ભાઈ, હરખા કાપજો. આ હાવ ઝીણો ટકો થઈ ગયો. ટકો થઈ ગયો ને હાવ. આગળ કેમ એટલી ફેન્સાઈ ની લટ રાખી છે તમારી માં? કેમ ફેન્સાઈ આમ જો તારી ઠેકડી ઉડાડે છે કઈ કે બોલો જેવું કઈ રહેવાનું. ભાઈ વાળની આવ દહી નાખી છે, આમાં ગયા તા કપોવા ને ટકો કરીને આવ્યા છે. અમે એને યુપી બહાર ગયા તા ફરી કાંટો મારવા, તો તમે કોણ જણ કેમ આંખ માંથી કણું કાઢે કાણે વી આવી. પણ ઈ આ ભાઈ કે મારે વાળ કપાવવા છે, હું લઈ ગયો બગસ. એમને આ કે આવા આવા વાળ કે આગળના ભાગમાં કેવી ઓલી કાબર નથી આવતી, એમ કાબર માથે ઓલી કેવું લઈને આવે છે. તો આપડી કાબર ઓલે બાયર ની કે કાબર આવે છે ને માથે કલગી જેવો સમરી છે. એ કલગી વાળા તમે તો મારા વખાણ કરવા આ બધા કઈ બાકી જ નથી રહેતું મારે. ભાઈ એમને વખાણ કેવી રીતે કરો? આ તમે કઈ કટ કપાવ્યું મને કઈ ખબર ન પડી. આમાં ટૂંકા કાપી નાખ્યો, અમે હાવ કીધું ટૂંકા કાપવાનું એટલે ટૂંકા કાપ્યા. આને ક્યાં ગોંડલ એસઆરપી માં જવાનું છે? એસઆરપી માં ક્યાં જવાનું છે? આવું છે ભાઈ અમારું ટકલું થઈ ગયું છે ત્યાર. આમ તો હારો ખરેખર ટૂંકા બાદ જાય ગોપા, દુકાનો બે ત્રણ ગોતી, પણ ક્યાંય નો માફક આવ્યો. પછી કીધું આવ ટૂંકા કરાવી નાખીએ, એટલે એક દુકાને આવ ટૂંકા જ પછી કરાવી નાખ્યા. ભાઈ અત્યારે ઘંટી ચાલુ છે અને પપ્પા અત્યારે દળવાનું કામ ચાલુ કર્યું છે. ઘંટી છે ને એ અત્યારે શું છે, ભેજ વાળું વાતાવરણ હોય ને દળાય નહીં ને, તો અત્યારે જરાક થોડુંક તડકા જેવું છે હવામાન, એટલે પટાણ દળાવી છે એટલે દળી નાખીએ. આપણે ઘઉં છે, ચણાની દાળ છે, બાજરો છે, એવું જ ઘરે દળીએ ને તો આપણે ઘણો ફાયદો થાય. ચાલીએ ફ્રેન્ડ્સ, આજ કે બ્લોગ માં ઇતના હે, પસંદ આવે તો એક લાઈક કરી દેજો, ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગ માં, ત્યાં સુધી બધાને જય માતાજી.